नमस्कार विद्यार्थी मित्रों, आर्यम एजुकेशन में आपनो हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स विषय इकोनॉमिक्स चैप्टर से 7 भारतीय अर्थतंत्र एनी आपणे चर्चा करीए छीए। गया वीडियो लेक्चर अंदर स्वतंत्रता पछीनुं भारतीय अर्थतंत्र ने आपणे वात करी के स्वतंत्रता मळ्या पछी भारत देशनुं अर्थतंत्र केवुं हतुं। आजना वीडियो लेक्चर नी अंदर जोवानुं छे विकासमान भारतीय अर्थतंत्रना लक्षणों के भारत देश विकासना पंथे आगळ वधी रह्यो छे, भारत देश विकासमान बनतो जाय छे, तेना लक्षणों केवा प्रकारना छे, देशना कई रीते आगळ वधे छे ते जोवानुं छे। तेमां देशनी आर्थिक वृद्धिनी वात करीए तो भारतीय अर्थतंत्र वर्ष 1970 पछी भारतनुं जे अर्थतंत्र छे एने 1970 पछी आर्थिक वृद्धिमां आर्थिक वृद्धि छे झड़पी वधारी छे, एटले के आर्थिक वृद्धि झड़पथी वधारी देशनी, बराबर छे। तेमां पण खास करीने 1990-91 आर्थिक नीतिना परिवर्तनो बाद आर्थिक वृद्धि दर 6.8% वार्षिक धोरणे वृद्धि पाम्यो। એટલે કહેવા શું માગે, 1990-91 આર્થિક નીતિના નવા પરિવર્તનો આવ્યા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું, બરાબર છે। એ આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિદર ઝડપથી વધ્યો અને 6.8% વાર્ષિક ધોરણે વધવા પામ્યો, એટલે વર્ષમાં 6.8% દરે દેશની અંદર વૃદ્ધિ થવા લાગી। જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51થી લઈને 1991 દરમિયાન 3.5% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો। 50-51થી 90-91 દરમિયાન કેટલે સુધી, તો કે 3.5% દરે જ વૃદ્ધિ પામતો હતો, અને 1990-91 આર્થિક પરિવર્તનો કર્યા પછી સીધો 6.8% દરે વૃદ્ધિ પામવા લાગ્યો છે। વર્ષ 2012-13 બાદ 14-15માં આ વૃદ્ધિદર ફરી મંદ પડ્યો, મંદ એટલે કે ધીમો પડ્યો, અને તે વાર્ષિક 5% નીચા દરે વૃદ્ધિ થવા લાગ્યો। અહીંયા વધ્યો તો ફરીથી 12-13 અને 14-15માં આ વૃદ્ધિદર છે એ 5% નીચા દરે વૃદ્ધિ પામવા લાગ્યો। જોકે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિદરે વધશે, ભારતનું અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિદરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે કે ભારત દેશ હજી આગળ વધી શકશે, ઝડપથી આગળ વધી શકશે અને સારામાં સારું કામ કરી શકશે ભારત દેશ, એવું વિશ્વ આશા રાખે છે કે ભારતમાં એવી કેપેસિટી છે કે ભારત દેશ આર્થિક વૃદ્ધિ ઝડપથી લાવી શકશે, દેશને આગળ વિકાસના પંથે આગળ લઈ જઈ શકશે, એવું દે વિશ્વના દેશો છે એવી આશા ભારત દેશ ઉપર રાખી રહ્યા છે। આગળ વાત કરીએ કે ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક, ભારત દેશમાં જે સાધન છે એનું કિંમત કેટલી છે, એના દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે એના દ્વારા ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવ હોય, એટલે આગળનો જે વર્ષનો ભાવ છે એ ભાવોએ ગણીએ તો તે વર્ષ 2050-51માં 2,69,724 કરોડ હતી। કઈ, ભારત દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક 2,69,724 કરોડ હતી, જે વધી અને વર્ષ 2013-14માં 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી છે। એટલે આપણે કહી શકીએ 50-51થી લઈને 13-14માં ઘણો જ વધારો થયેલો છે દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં, બરાબર છે। આમ 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે। કેટલા ગણો? 18 ગણો વધારો જોવા મળ્યો છે દેશની અંદર, એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં તો વધારો છે, એટલે દેશ વિકાસના પંથે આગળ વધે છે। રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળોની વાત કરીએ કે કયા કયા ક્ષેત્રનો કેટલો ફાળો છે, તો લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત એવું થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો જે ફાળો છે બેટા એ સતત ઘટતો ગયો છે, અને જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો ગયો છે, એટલે ખેતી ક્ષેત્ર ડાઉન છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આગળ છે, એટલે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, તો અહીંયા ક્ષેત્ર આપેલા છે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર। 50-51માં રાષ્ટ્રીય આવક કેટલી, 90-91માં, 2000-2001માં, 14 અને 15માં કેટલી આવક છે તેની વાત છે। તો ખેતી ક્ષેત્ર શરૂઆતમાં 50-51ની વાત કરીએ તો 53.1% ફાળો હતો, બરાબર છે, ખેતી ક્ષેત્રનો। ઉદ્યોગ ક્ષેત્રનો 16.6% અને સેવા ક્ષેત્રનો 30.3% ફાળો છે, એટલે ખેતી ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વધારે અને ઉદ્યોગ ક્ષેત્રનો ઓછો હતો। 90-91માં ખેતી ક્ષેત્રનો 29.6%, આનાથી શું થયું, ઘટ્યું, બરાબર છે, ઘટ્યું, એટલે આપણે આ બાજુ એરો મારીએ, બરાબર છે। ઉદ્યોગ છે, ઉદ્યોગમાં ફાળો શું થયો, વધ્યો 27.7%, એટલે આ વર્ષ કરતાં આ વર્ષ વધ્યું। સેવા ક્ષેત્રમાં પણ 30.3 થી 42.7%, એટલે એમાં પણ વધારો થયો છે।
ત્યાર પછી ઉણી 2000 અને 2001ની વાત કરીએ, ખેતી ક્ષેત્રમાં ફરી પાછો ઘટાડો થાય છે, 22.3% થાય છે. ઉદ્યોગ ક્ષેત્રમાં 27.7%થી 27.3%, એટલે 0.4% ઘટ્યું છે. સેવા ક્ષેત્રમાં 50.4% છે એ રાષ્ટ્રીય આવકમાં ફાળો છે, એટલે એમાં વધ્યો છે. ત્યાર પછી 14 અને 15ની વાત કરીએ તો ખેતી ક્ષેત્રમાં ફરી ડાઉન છે, 17.6%. ઉદ્યોગ ક્ષેત્રની અંદર વધારો થાય છે, એટલે 29.7%. અને સેવા ક્ષેત્રમાં સૌથી વધારો જોવા મળે છે, 52.7%. એટલે આના ઉપરથી કહી શકાય કે સેવા ક્ષેત્ર છે એનો રાષ્ટ્રીય આવકમાં ફાળો સતત વધતો જાય છે, ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો જાય છે, અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચેના ભાગમાં છે એટલે ઘડીક વધે છે, ડાઉન થાય છે, વધે છે, ડાઉન થાય છે, એવું ધ્યાન રાખે છે. બરાબર છે. જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોના વધારેમાં વધારે જે પ્રયાસો સારા બને તો દેશમાં રાષ્ટ્રીય આવકનો ફાળો સતત વધતો રહે છે. તો આ પ્રમાણે થયો રાષ્ટ્રીય આવકનો ફાળો. ત્યાર પછી જોઈએ દેશની માથાદીઠ આવક, તો વર્ષ 50-51માં માથાદીઠ આવક રૂપિયા 71,14 એટલે કે 7,114 હતી રૂપિયા. બરાબર છે. એક વ્યક્તિની માથાદીઠ આવક 7,114 હતી, જે 2013 અને 2014માં વધી અને રૂપિયા એ 39,904 રૂપિયા થઈ. બરાબર. 7,114માંથી કેટલી થઈ વર્ષ 2013 અને 2014માં? તો આ વર્ષ પહેલાં છે 50-51માં, ત્યાર પછીનું છે 14 અને 15નું વર્ષ. તો વર્ષમાં શું જોવા મળે છે? ડિફરન્સ જોવા મળે છે અને આવકમાં પણ તફાવત જોવા મળે છે. આમ કુલ 63 વર્ષમાં 4.5 ગણો વધારો સૂચવે છે. એટલે કે 50-51થી લઈને 13-14ના વર્ષમાં 63 વર્ષ થાય છે, તો એ વર્ષના ગાળામાં 4.5 ગણો માથાદીઠ આવકનો વધારો સૂચવે છે. એટલે દેશમાં માથાદીઠ આવક પણ કેવી થઈ છે? વધી છે. જેમાં વર્ષ 50-51થી 1990-91ના ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6% દરે વૃદ્ધિ થઈ છે. 50-51થી 90-91ના ગાળામાં વાત કરીએ તો માથાદીઠ આવકમાં વૃદ્ધિ કેટલી થઈ છે? 1.6% દરે વૃદ્ધિ જોવા મળી. જ્યારે વર્ષ 90-91 બાદ આર્થિક નીતિના પરિવર્તનો આવ્યા, ત્યારબાદ દેશમાં લગભગ એટલે પાકો આંકડો આપણી પાસે નથી, અપેક્ષિત કહે છે, જે 5.5% વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી. એટલે વૃદ્ધિ દર કેવો થયો? તો કે પ્લસ થયો, વધ્યો, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાથી વૃદ્ધિ દર કેવો બન્યો છે? ઝડપી બન્યો છે. દેશમાં આર્થિક સુધારા કરવામાં, આર્થિક નીતિના પરિવર્તનો કરવામાં આવ્યા, એટલે આર્થિક સુધારા થયા, એટલે વૃદ્ધિ દર કેવો થયો? વધ્યો છે. ક્લિયર. આગળ ત્યાર પછી છે રોજગારીનું સ્તર. બરાબર છે. કયા ક્ષેત્રમાંથી કેટલી રોજગારી મળે છે? તો કયા ક્ષેત્રમાં કેનો સમાવેશ થાય? પહેલાં તો આ પ્રાથમિક ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર. એ ક્ષેત્રની અંદર ખેતી ઉપરાંત પશુપાલન, જંગલ, મરઘાબતકા ઉછેર વગેરેનો સમાવેશ કરી શકાય છે. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ઔદ્યોગિક તમામ ઉત્પાદિત વસ્તુઓ, જેમાં નાના મોટા ઉદ્યોગો આવી જાય, બાંધકામના ઉદ્યોગ આવી જાય અને વાહનના ઉદ્યોગ આવી જાય છે. બરાબર છે. ત્યાર પછી સેવા ક્ષેત્રની અંદર આ ક્ષેત્રમાં છે વેપાર છે, વાહન વ્યવહાર છે, ખાણ છે, સંદેશા વ્યવહાર છે, બેન્કિંગ જેવી ઇતર સેવાઓનો સમાવેશ કરી શકાય. તો આ બધી સેવાઓ છે, 3-3 ક્ષેત્રની જે સેવાઓ, અને એ સેવા ક્ષેત્રમાંથી કોને કેટલી રોજગારી મળે છે એ આપણે વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્રમાંથી 1951ની વાત કરીએ તો 72.1% રોજગારી હતી, ઔદ્યોગિક ક્ષેત્રમાંથી 10.6 અને સેવા ક્ષેત્રમાંથી 17.3. એટલે સૌથી વધુ રોજગારી કેમાં છે? તો કે પ્રાથમિક ક્ષેત્રમાં છે. બરાબર છે. ત્યાર પછી 1991માં પ્રાથમિક ક્ષેત્રમાં 66.9, ઔદ્યોગિક ક્ષેત્રમાં 12.7 અને સેવા ક્ષેત્રમાં 20.4. એટલે ઉદ્યોગ ક્ષેત્ર પણ અહીંયા ડાઉન છે, ખેતી ક્ષેત્ર આગળ છે, પ્રાથમિક ક્ષેત્ર. બરાબર છે. 2001માં પ્રાથમિક ક્ષેત્રમાંથી 56.7% રોજગારી હતી, ઉદ્યોગ ક્ષેત્રમાં 18.1 અને સેવા ક્ષેત્રમાં 25.2. બરાબર છે. એટલે આમાં સતત શું થતો જાય જોવું? તો કે ઘટાડો થતો જાય છે. ઉદ્યોગ ક્ષેત્રમાં સતત શું થતો જાય છે જોવું? તો કે વધારો થતો જાય છે. એવી જ રીતે સેવા ક્ષેત્રમાં સતત શું થવા મળે છે? તો કે એમાં પણ સતત વધારો જોવા મળે છે. બરાબર છે. 2011 અને 2012માં પ્રાથમિક ક્ષેત્રમાં રોજગારી કેટલી હતી? 48.9, ઉદ્યોગ ક્ષેત્રમાં 24.2 અને સેવા ક્ષેત્રમાં 26.9. બરાબર છે. અહીંયા રોજગારીમાં શું થતો જાય છે? વધારો બે ક્ષેત્રમાં જો, આમાં સતત ઘટાડો થતો જાય છે. એટલે એકંદરે એવું કહી શકાય કે પ્રાથમિક ક્ષેત્ર કરતાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં લોકો વધારે રોકાય છે. બરાબર છે. એટલે એ ક્ષેત્રમાં લોકોને વધારે રોજગારી પ્રાપ્ત થાય છે.
એટલે દીકરાઓ, તો અહીંયા સુધી આપણો આ પ્રશ્ન રાખીએ છીએ. નવા વિડીયો સાથે આ પ્રશ્ન જે અધૂરો છે, નવા વિડીયો સાથે આપણે ફરી ચર્ચા કરીશું પ્રશ્નની. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.